नमस्कार उक्सित आपनुं स्वागत करूं छूं शतरंज कार्यक्रम में। शतरंज कार्यक्रम एटले एक एवो कार्यक्रम के जे कार्यक्रम में एक सब्जेक्ट नक्की करता होय छे, त्यारबाद तेना रिलेटेड जुदा जुदा एक्सपर्ट्स अने गेस्ट ने बोलाईने डिबेट करता होय छे, चर्चा करता होय छे अने प्रयत्न एवो करता होय छे कि समग्र डिबेट ना अंते कोई निष्कर्ष सुधी पहोंची सके, कोई कंक्लूजन सुधी पहोंची सके। अने तेवो ज प्रयत्न ज्यारे आजे करवा जई रह्या छे, त्यारे आजना सब्जेक्ट पर सीधो आवुं छुं। आजना सब्जेक्ट नुं टाइटल लेवामां आव्युं छे ब्लड डोनरોમાં ઘટાડો। આ ઘટાડો કેમ થયો, કોરોનાના કારણે થયો છે કે શા માટે આ ઘટાડો થયો છે, એકદમ જ લોકોએ બ્લડ ડોનેટ કરવાનું બંધ કરી દીધું છે, કેમ કે જે પ્રમાણે ડેટા છે થેલેસેમિયાના દર્દીઓને વર્ષે 8000 યુનિટ બ્લડની જરૂર પડતી હોય છે, કદાચ એના કરતાં વધારે પણ પડે। પણ આ ડોનેશન બ્લડ ડોનર કરનાર લોકો ઘણા બધા છે અને ઘણા બધા જાગૃતતાથી ડોનેટ કરી રહ્યા છે, પણ આ ઘટાડો કેમ આવ્યો છે, કોરોનાના કારણે ઘટાડો આવ્યો છે એવું એક રીઝન આપવામાં આવ્યું છે મુખ્ય। પરંતુ ખરેખર કોરોનાના કારણે ઘટાડો ન થવો જોઈએ એની પાછળ કયા કયા કારણો છે, આ તમામ ચર્ચા કરવાની છે। સાથે જે પ્રમાણે ડેટા છે કે પાછલા વર્ષે રેડક્રોસ બ્લડ બેંકમાં 27,729 યુનિટ બ્લડની ઘટ પડી હતી, જે નોર્મલ ડોનેશન ચાલતું હતું એમાં પણ ક્યાંક ઘટ છે, જ્યારે હવે તો ડોનરોમાં જ ઘટાડો થઈ રહ્યો છે। આવનારા સમયમાં આની કેવી અસર પડશે એ પણ જાણવાનું છે। સાથે જ મારી જોડે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર વિશ્વાસ અમીન, કે જેઓ રેડક્રોસના જનરલ સેક્રેટરી છે, અને ડૉક્ટર તૃપ્તિબેન બારોટ, કે જેઓ ટ્રાન્સફ્યુઝન મેડિકલ સ્પેશિયાલિસ્ટ છે। આ બંનેનું સ્વાગત છે। વિશ્વાસે, મારો સવાલ પહેલાં આપણે એ છે કે મુખ્ય કારણ કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક કોરોનાના કારણે ઘટાડો થયો છે, આપ શું માનો છો? આપના હેન્ડથી જે ઇન્ફોર્મેશન મળી રહી છે, જે ડેટા છે, કયા કયા મુખ્ય કારણો છે જેના કારણે ઘટાડો થઈ રહ્યો છે? એક નેક્સ્ટ, આ ઘટાડો જે કારણોથી થઈ રહ્યો છે એનું સોલ્યુશન શું છે? વિશ્વાસભાઈ, આશીષભાઈ, જે આપણે વાત કરી રહ્યા છીએ કે ગત વર્ષથી આ વર્ષમાં જે રક્તદાનમાં 44% જેટલો ઘટાડો અમારા બ્લડ સેન્ટર ઉપર નોંધવામાં આવ્યો છે, તેનું મુખ્ય કારણ એ છે કે કોવિડના કારણે જે ગત માર્ચ એપ્રિલ મે મહિનામાં જે લોકડાઉનની પરિસ્થિતિ રહી, તે પછી અનલોક દરમિયાન પણ કોવિડના કેસો જે વધ્યા, દિવાળી વખતે જે કેસો વધેલા હતા, આ બધાને જોતા લોકોએ એક રીતે જોવા જઈએ તો બ્લડ ડોનેશનથી પોતાનું મુખ વિમુખ કરેલું હતું, અને એના કારણે બ્લડ ડોનેશનમાં આટલો બધો મોટો ઘટાડો જોવા મળ્યો હતો। કંઈક અંશે લોકોને ભય હતો કે ભાઈ આપણે ક્યાંક બ્લડ ડોનેટ કરવા જઈશું ને કંઈક આપણને ઇન્ફેક્શન લાગી જશે, એટલે લોકોએ પોતાની સલામતી માટે અને ઘરથી બહાર ન નીકળવું એ નિર્ણયના અંતર્ગત ગત વર્ષે જે બ્લડ ડોનેશનમાં ઘટાડો જોવા મળ્યો તેનું મુખ્ય કારણ તો લોકડાઉન અને કોવિડના જે નંબર ઓફ કેસીસ વધ્યા રહ્યા હતા એ હતું। આ ઉપરાંત અમારું મુખ્ય જે સોર્સ છે એ કોલેજોમાંથી અમે રક્તદાન ઘણા વિશાળ પ્રમાણમાં મળે છે, ધાર્મિક મેળાવડા વખતે લોકો રક્તદાન શિબિરનું આયોજન કરતા હોય છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પણ બ્લડ ડોનેશન કેમ્પ કરતા હોય છે। આ તમામ સંસ્થાઓ બંધ હોવાથી અથવા તો કોલેજોમાં છોકરાઓ ન હોવાથી રક્તદાન શિબિરો થઈ શકી નથી, અને એના લીધે આ બ્લડ ડોનેશનમાં સૌથી મોટો ઘટાડો જોવા મળેલ છે। બીજું કારણ હમણાં જોવા જઈએ તો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં અમે 5000 અને 6800 યુનિટ સુધીનું રક્ત એકત્રિત કરી ચૂક્યા, કારણ કે એ વખતે નંબર ઓફ કેસીસ ઓછા હતા, લોકોએ પણ નોંધ્યું કે ભાઈ હવે બ્લડ ડોનેશન કરવામાં કે બહાર જવામાં કોઈ તકલીફ નથી, એટલે એ વખતે અમે ડિસેમ્બર મહિનામાં 5000 યુનિટ, જાન્યુઆરીમાં 6789 યુનિટ રક્ત એકત્રિત કરી ચૂક્યા। પરંતુ ફરીથી જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં કેસો વધ્યા છે ત્યારે અત્યારે પણ લોકો બ્લડ ડોનેશન કરવાથી ખચકાય છે અને બ્લડ ડોનેશનથી થોડા વિમુખ થયેલા છે। ફેબ્રુઆરી અને માર્ચના ડેટા જોવા જઈએ તો અમારું એવરેજ જે મંથલી 5000 યુનિટનું બ્લડ કલેક્શન હતું તેની સામે અત્યારે ફક્ત 2000-2200 યુનિટ રક્ત અમે એકત્રિત કરી શકીએ છીએ। ઓકે, ફાઇન, તૃપ્તિબેન હું આપણી પાસે આવું છું, આપણી પાસે મારે એ જાણવું છે ખાસ કરીને કે જે પ્રમાણે લોકો બ્લડનું, જે લોકો બ્લડ ડોનેટ કરે છે ક્યાંક એ લોકોના મગજમાં ભય કે શંકા નથી, પણ એવો ખૂબ મોટો વર્ગ છે કે જેના મગજમાં બ્લડ ડોનેટ કરવાથી આમ થાય, અનેક એવી ચર્ચા છે, અનેક એવી વાર્તાઓ છે, ખરેખર સત્ય શું છે એક, અને નેક્સ્ટ કઈ કઈ બીમારીઓથી પેશન્ટ કે જે મરીઝ હોય પીડાતું હોય છે એમાં કઈ મુખ્ય એવી બીમારીઓ છે કે જેમાં બ્લડની વધુ જરૂર પડે છે? એવું છે કે અત્યારે જેમ હું અમારે પ્રથમા બ્લડ સેન્ટરમાં એવું છે કે
મતલબ કે અમારે કોલ સેન્ટર છે તો અમે જે 3 મહિને ડોનરને કોલ કરીએ છીએ કે તમે લોકો 3-3 મહિને બ્લડ ડોનેટ કરવા આવો, પણ અત્યારે બધાને એવો જ ભય છે કે અમે બ્લડ ડોનેટ કરીશું તો અમારી ઇમ્યુનિટી જશે, અમે ત્યાં આગળ સેન્ટર પર આવી જઈશું તો અમને ઇન્ફેક્શન લાગી જશે, રસ્તામાં આવીશું તો અમને ઇન્ફેક્શન લાગશે, અમે બહુ બધા સાથે આવીશું બ્લડ ડોનેટ કરવા. જે પહેલા જે ફ્રેન્ડ સર્કલ ગ્રુપ આવતું હતું, કોઈનો બર્થડે હોય તો એમનું ગ્રુપ સર્કલ જે ડોનેટ કરવા સેન્ટર પર આવતું હતું, તે ગ્રુપ સર્કલ હવે આવતા ડરે છે. જે પહેલા જે બધા ભેગા થઈને એક આવે તો બીજાને લઈને આવે, ફ્રેન્ડને લઈને આવે, એ અત્યારે બધા ડરે છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખો. જે ગાઈડલાઈન બી છે કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ રાખો, સેફ્ટી મેઝર રાખો, માસ્ક પહેરી રાખો, એના લીધે એક સારું બી છે, પણ એક બી એ બી છે કે બધા ભેગા આવીને આવતા ડરે છે. જે પહેલા ગ્રુપ ડોનેશન થતું હતું હવે ઓછું થઈ ગયું છે. એક પર્સન બી આવતા ડરે છે કે ના મને ઇમ્યુનિટી ઓછી થઈ જશે, હું બ્લડ આપીશ તો મારું ખૂન ઓછું થઈ જશે, મને ઇન્ફેક્શન લાગી જશે, મને કોવિડ થઈ જશે. તો આ બધા ભય છે, એ બધામાં અત્યારે બધા રક્તદાતાઓમાં એવા ભય છે જ. એટલે અમે એવો ટ્રાય કરીએ છીએ કે એવો ભય રાખવાની જરૂર નથી. જે મતલબ ઇમ્યુનિટી ઓછી થતી નથી, બસ અમે એવો જ ટ્રાય કરીએ છીએ. અને જે બીજો સવાલ છે તમે પૂછ્યો છે કે કયા કયા દર્દીઓને, તો અત્યારે એવું છે કે જેમ વિશ્વાસ સરે કીધું કે થેલેસેમિયા દર્દીઓને, અમારે બધી જગ્યાએ અત્યારે થેલેસેમિયા દર્દીઓને અછત જ છે બ્લડની. અમારે બી ત્યાં 400 જે દર્દીઓ છે એ લોકોને એવરી વીકમાં એ લોકોને 3-4 યુનિટ પર થેલેસેમિયા દર્દીઓને જાય છે. તો એ લોકોને જે 1 પર્સનને 3-4 બ્લડ જોઈએ, તો 400 બાળકોને એ પ્રમાણે બહુ જ બધું બ્લડ જોતું હોય છે. જેમ 8000ની જેમ એમણે રેડક્રોસમાં વાત કરી એવી રીતના, તો એ જે અછત વર્ષાય છે એ બધી જગ્યાએ વર્તાય છે થેલેસેમિયા. પ્લસ થેલેસેમિયા કરતા પણ જે કેન્સરના પેશન્ટો છે, જેમને અમે પ્લેટલેટની જે રક્તકણો અને ત્રાકકણો, જે પ્લેટલેટ ડોનેશન છે એ બી ઘટ્યું છે. કારણ કે જે બ્લડ આવતું હતું એમાંથી પ્લેટલેટ બનતા હતા, એ કેન્સરના દર્દીઓને પૂરતા પ્રમાણમાં નથી મળી રહેતા. પછી જે બીજા દર્દીઓ છે, ધારો કે ગર્ભવતી મહિલાઓ છે, ઓપરેશન વાળા દર્દીઓ છે, જે રૂટીન જે પેશન્ટ છે એ તો બધા આવે જ છે, પણ જે રક્તદાતાઓ છે ઓછા થાય. એટલે જે થેલેસેમિયા દર્દીઓ છે, કેન્સરના પેશન્ટો છે, ઓપરેશન વાળા પેશન્ટો છે, ગર્ભવતી મહિલાઓ છે, અને જે રૂટીનમાં થેલેસેમિયા વાળા બાળકો, પ્લસ જે હિમોફિલિયાના બાળકો છે, એમને બી જે ક્રાયોપ્રેસિપિટેડ બ્લડની જરૂર પડે છે, એ બી થેલેસેમિયાની જેમ એમને બી મહિને મહિને જરૂર પડે છે. તો અમે એ બધાની અછત અત્યારે વર્તાય છે. બેન, મારો ક્વેશ્ચન આપને એ છે, જે પ્રમાણે આપે કીધું કે ક્યાંક જોડે આવતા લોકો ડરે છે, ક્યાંક ઇમ્યુનિટી ઘટી જશે, એક આ ડર છે. આ બધા 2-4 મુખ્ય કારણો છે, પણ એના અવેરનેસ માટે તમારી ઇન્સ્ટિટ્યૂટ, મતલબ તમારી ઇન ધ સેન્સ દરેક ઇન્સ્ટિટ્યૂટ, લોકોમાં અવેરનેસ આવે કે ભાઈ આ સાચું નથી, એના માટે શું પગલાં ભર્યા છે? તો એ અત્યારે એવું જ રાખીએ છીએ બધા સેન્ટર પર કે અમે જે ગવર્મેન્ટની ગાઈડલાઈન છે, એક તો સોશિયલ ડિસ્ટન્સ એ બધી જગ્યાએ જળવાય છે, કે જે બી ડોનર આવે એમને એ બી અહીંયા અમારી સેન્ટર પર આવે કે કઈ બી જગ્યાએ જાય, એ સોશિયલ ડિસ્ટન્સ એમને જળવાય. એવું ના લાગે કે બધાને જોડે બેસાડી દીધા છે. ઇવન બ્લડ ડોનેશનનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરતા હોય તો બી અમે ડિસ્ટન્સ રાખીએ છીએ, એક ચેર ઉપર એક સોફા ઉપર એક જ જણ બેસે. બ્લડ ડોનેશનમાં બી જે અમે ચેર, જે ડોનેશન ચેર હોય છે એમાં બી સોશિયલ ડિસ્ટન્સ રાખીએ છીએ. એક ચેર હોય, પછી 6 ફીટનું અંતર હોય, પછી બીજી ચેર ડોનેશન ચેર રાખીએ છીએ, તો એમાં બી સોશિયલ ડિસ્ટન્સ રાખીએ છીએ. પછી એવરી જગ્યાએ સેનિટાઈઝેશન રાખીએ છીએ કે ડોનરને એવરી ટાઈમ સેનિટાઈઝર, હેન્ડ વોશ કરાવીએ, સેનિટાઈઝર કરાવીએ. પછી એક ડોનર ડોનેશન કરે, એ ચેર સેનિટાઈઝ થાય, પછી જાય બીજા ડોનરને બ્લડ ડોનેશન કરીએ છીએ. પ્લસ બધો જ અમારો સ્ટાફ ગ્લોવ્સ પહેરે છે, ફેસ માસ્ક પહેરે છે, ફેસ શિલ્ડ પહેરે છે, અને બધા જ જે પ્રિકોશન રાખવાના છે, હેન્ડ વોશિંગ એ બધા જ અમે રાખીએ છીએ, અને એ લોકોને અવેર. મારો સવાલ એ છે કે લોકોમાં અવેરનેસ કેવી રીતે લાવવામાં આવે છે? હાલાકી રેડ ક્રોસ એટલે ગુજરાતનું એક હબ છે, દરેક માણસને જ્યારે બ્લડની જરૂર પડે કે બ્લડ નામ આવે તો એક રેડ ક્રોસ મગજમાં આવતું હોય છે લોકોના. પણ મારો સવાલ એ છે કે જ્યારે આવડી બુટી ઇન્સ્ટિટ્યૂટ છે, લોકો માટે ક્યાંક અનેક આશાઓ સાથે આ ઇન્સ્ટિટ્યૂટ કામ કરી રહી છે, ક્યાંક લોકો ડાયરેક્ટલી તમને કહી શકતા હોય, નહીં કહી શકતા હોય, પરંતુ ખૂબ આશા છે આ ઇન્સ્ટિટ્યૂટ સાથે. મારો સવાલ આપને એ છે કે લોકોમાં અવેરનેસ, નો ડાઉટ તમારા ક્લિનિક પર કે જ્યાં બ્લડ ડોનેટ થતું હશે, જે વેનમાં થતું હશે, ત્યાં તમે સેનિટાઈઝ કરો કે ડિસ્ટન્સનું પાલન કરવાની જે ગાઈડલાઈન છે એ તો થતું જ હશે, પણ લોકોમાં અવેરનેસ આવે કે બોસ તારા બ્લડ આપવાથી તારી ઇમ્યુનિટી નહીં ઘટે, તું અહીં આવીશ તો તને ચેપ નહીં લાગે. આ વિશ્વાસ માટે બાય મેલ, બાય મેસેજ કે હોર્ડિંગ્સ લગાવવા, આવા કોઈ પગલાં લેવામાં આવ્યા છે અવેરનેસના? લોકોની જે માન્યતા છે એ અત્યારના સમય સંજોગો પ્રમાણે ઉચિત છે, એટલે આ બધા જ પેરામીટર જે તૃપ્તિબેને વાત કરી તે દરેક પેરામીટરનું દરેક બ્લડ સેન્ટર દ્વારા પાલન કરવામાં આવે જ છે.
છતાં એક ભય રહેલો છે કે મને ઇન્ફેક્શન લાગી જશે તો. એટલે આ ભયમાંથી લોકોને બહાર કાઢવા માટે અમદાવાદ રેડક્રોસ બ્લડ સેન્ટર દ્વારા આજથી એક નવું અભિયાન કે જે ગયા વખતે અમે કોવિડમાં લોકડાઉન દરમિયાન શરૂ કર્યું હતું એ ફરીથી અમે શરૂ કરી રહ્યા છીએ કે કોઈ પણ વ્યક્તિને, એક વ્યક્તિને પણ જો બ્લડ ડોનેટ કરવાની ઈચ્છા છે તો અમારી પાસે એર કન્ડિશન બ્લડ મોબાઈલ વાન છે જે સવારે સાંજે સેનિટાઈઝ થાય છે. એની જે ચેર છે એક ડોનર ડોનેટ કરી દે છે, પછી એની બેડશીટ ચેન્જ થઈ જાય છે, એને આખી સેનિટાઈઝ કરવામાં આવે છે. એ બ્લડ બેંકનો સ્ટાફ કે જેઓ વેક્સિનેટેડ છે, જેમનું સવાર સાંજ ટેમ્પરેચર મોનિટરિંગ થાય છે, એમના એન્ટીબોડી ડેવલપ થઈ ચૂકેલા છે અથવા તો એમને કોઈ ઇન્ફેક્શન નથી લાગ્યું, તેવો સ્ટાફ જે તે ડોનરના ઘરે જશે અને એને એના ઘરમાંથી ખાલી પગથિયા ઉતરીને બહાર આવવાનું છે કે ઝાંપામાંથી બહાર આવીને બ્લડ ડોનેશન વાનમાં એનું બ્લડ ડોનેશન એક્સેપ્ટ કરવામાં આવશે. એટલે એનો જે ભય છે કે હું બહાર નીકળીશ તો મને ઇન્ફેક્શન લાગશે, એ ભયમાંથી એને નિરાકરણ લાવવા માટે અમે આ એક આગવી પહેલ કરેલી છે કે ડોનરના ઘરે જઈને એનું બ્લડ લેવામાં આવશે. એક ડોનર માટે પણ, 10 ડોનર માટે પણ, કે 2 થી 3 વ્યક્તિ હશે તો એના માટે ઓફિસમાં બોલાવશે તો ઓફિસ, સોસાયટીમાં બોલાવશે તો સોસાયટી, ફ્લેટમાં બોલાવશે તો ફ્લેટમાં, અમે દરેક જગ્યાએ જવા માટે તૈયાર છીએ. કારણ કે લોકોનો જે ભય છે એ નંબર ઓફ કેસીસ વધતા જવાથી એ ખોટો છે એ કહેવું પણ યોગ્ય નથી, પણ મારે એની ફેસિલિટીમાં વધારો કરવાનો છે. એ જોતા અમારા બ્લડ સેન્ટરે આજથી આ પહેલ શરૂ કરેલી છે કે જે વ્યક્તિને બ્લડ ડોનેટ કરવું છે એને ખાલી ફોન કરીને અમને જાણ કરવાની છે. અમારી પાસે 3 બ્લડ ડોનેશન વેન છે, અમે એના ઘરે મોકલીશું અને ત્યાં એનું બ્લડ કલેક્ટ કરીશું. જે લોકોને રેડક્રોસ બ્લડ સેન્ટર ઉપર આવવું છે એમના માટે તો અમારું સેન્ટર અમે 24 કલાક ઓપન કર્યું. કોઈને એમ છે કે રાતના 2 વાગે જઈને મારે બ્લડ ડોનેટ કરવું છે તો એ આવી શકે છે, સવારે 6 વાગે આવવું છે તો એ આવી શકે છે. જે પેલા સવારે 8 થી 8 હતું એની જગ્યાએ 24 કલાક બ્લડ કલેક્શન અમે એક્સેપ્ટ કરેલું છે, અને જેને પોતાના ઘરે અમારી વાન બોલાવી છે એના ઘેર જઈને અમે બ્લડ ડોનેટ એક્સેપ્ટ કરીશું. ઓકે, સાથે જ એ પૂછવું છે કે અત્યારે જે સ્ટોરેજ છે, રેડક્રોસની વાત કરીએ કે અધર ઓર્ગેનાઇઝેશનની, જે અત્યારે આપણી જોડે સ્ટોરેજ છે બ્લડનું, કદાચ આવનારા સમયમાં, હાલાકી કોરોનાને માત આશા રાખીએ કે બહુ જલ્દી વેક્સિનેશનનું કામ પણ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે, લોકોમાં અવેરનેસ પણ આવી ગઈ છે, લોકો સામેથી વેક્સિન લેવા પણ જઈ રહ્યા છે, જ્યાં સુધી કોરોના પર સંપૂર્ણ તો નહીં કહી શકાય પરંતુ ખૂબ જ મોટા ભાગનો કે ખૂબ જ મોટા પ્રમાણમાં ન આવે ત્યાં સુધી પહોંચી વળી શકીએ આપણે બ્લડની જરૂરિયાતને, એટલું સ્ટોરેજ છે નોટ ઓન્લી ટોકિંગ અબાઉટ ધ રેડક્રોસ બટ બધી જ ઓર્ગેનાઇઝ પરંતુ એ સ્કેર્સિટીમાંથી બહાર આવવા માટે જ આજે અમે એક પ્રેસ કોન્ફરન્સ નું બી આયોજન કર્યું. તમારા માધ્યમથી પણ અમદાવાદીઓને જણાવીએ છીએ કે 21 થી 45 વર્ષનું જે જૂથ છે એ લોકોને અત્યારે કોઈ વેક્સિન આપવાની ગાઈડલાઈન સરકારની નથી. આ જે વિદ્યાર્થીઓ કોલેજના છે કે જે યુથ છે આપણા દેશનું કે આપણા અમદાવાદનું, એ તમામને અપીલ કરીએ છીએ કે ભાઈ તમે વેક્સિનેશનનું સ્ટેજ આવે એ પહેલા, અત્યારે તમને કોઈ ઇન્ફેક્શન નથી તો આપ સ્વસ્થ છો તો આપ બ્લડ ડોનેટ કરો. 45 થી વધારે ઉંમરની વ્યક્તિઓ કે જેમણે બી પોતે વેક્સિન નથી લીધી તેઓ પોતાનું વેક્સિનેશન કરાવે એની પહેલા ચોક્કસથી બ્લડ ડોનેટ એક વખત કરે, કારણ કે એક વખત વેક્સિન લીધા પછી 2.5 થી 3 મહિના સુધી માણસ બ્લડ ડોનેટ કરી શકતો નથી. જો આ સંજોગોમાં ધ્યાન નહીં આપીએ અને અત્યારે યોગ્ય સમયાંતરે લોકો બ્લડ ડોનેશન નહીં કરે તો આવનારા મે અને જૂન મહિનામાં ચોક્કસથી તકલીફ સર્જાશે, મોટી તકલીફ સર્જાશે, અને એનું એ તકલીફનું નિવારણ સૌથી મોટો એનો ભોગ બનશે થેલેસેમિયાના બાળકો, કેન્સરના દર્દીઓ કે જેમને વારંવાર નિયમિત અને એમનું જીવન ટકાવી રાખવા માટે આ બ્લડ જરૂરી છે. એટલે જો અત્યારે આગમચેતી દાખવવામાં નહીં આવે તો આવનારો સમય દર્દીઓ માટે ખરેખર કપરો સાબિત થશે. પણ આપણે આગમચેતી દાખવીશું અને વેક્સિન લીધા પહેલા આપણે જો પોતાનું બ્લડ ડોનેશન કરીશું તો દરેક બ્લડ સેન્ટરમાં બ્લડનું પૂરતા પ્રમાણમાં માત્રા હશે અને દરેક દર્દીને તેના જરૂરિયાતના સમયે બ્લડ મળી રહેશે. અત્યારની જેમ એવી પરિસ્થિતિ નહીં થાય કે ભાઈ મારે કોઈક સગાને યાદ કરવો પડશે કે 4 જણને શોધવા જવું પડે. જી જી તૃપ્તિબેન, મારો આપને સવાલ છે, હાલાકી હું ક્યાંક જે આપણો મુદ્દો છે એ બાઉન્ડરીઝને ક્રોસ કરીને ક્વેશ્ચન કરું છું અને બહુ જવાબદારી સાથે કરું છું અને આશા પણ એવી રાખું છું કે મને બહુ
બહુ જ ટૂંકમાં અને બહુ જ પ્રોપર આન્સરની જરૂર છે. એક કે પ્લાઝમા ડોનેશનથી એકચ્યુઅલ ઇફેક્ટ શું છે, ફાયદો કેવી રીતે થાય છે, કેટલા પ્રમાણમાં થાય છે અને લોકોએ એનું પણ પ્રમાણ વધારવું જોઈએ કે કેમ? એકચ્યુઅલી અત્યારે એવું છે કે પ્લાઝમા ડોનેશનમાં આપણે જે એન્ટીબોડી ઓલરેડી ડેવલપ થઈ ગયા છે, ધારો કે કોવિડ ઇન્ફેક્શન થયું છે તો એનામાં આફ્ટર 14 ડેઝ એનામાં એન્ટીબોડી આઈજીએમ થાય છે, પછી આઈજીજી ડેવલપ થાય છે. એ એન્ટીબોડી એના પ્લાઝમામાં હોય છે. એ પ્લાઝમા આપણે અફરસિસ મશીન છે એમાંથી પ્લાઝમા કલેક્ટ કરીએ છીએ, ઓનલી પ્લાઝમા. એ પ્લાઝમા પેશન્ટને ચડે છે, એટલે વન ટાઈપ ઓફ આપણે એન્ટીબોડી એને પ્રોવાઈડ કરે છે. એટલે એ એન્ટીબોડી પેશન્ટને જે અત્યારે વાયરસ એના બોડી, જે પેશન્ટ અત્યારે કોવિડનું છે, એ કોવિડના પેશન્ટમાં એ એન્ટીબોડી જશે, એટલે એ એન્ટીબોડી પ્રોટેક્શન આપશે. જેમ તમને ખબર છે કે કોઈ બી ઇન્ફેક્શન થાય તો એને લડવા માટે એક આપણી બોડી એક મિકેનિઝમ છે કે એને સામે લડવા માટે એન્ટીબોડી ડેવલપ થાય. એ આપણે પેસિવલી આપણે એમને પ્રોવાઈડ કરીએ છીએ, એને પ્લાઝમા થેરાપી કહેવાય છે, કે આપણે પેસિવ થેરાપી આપીએ છીએ. તો એ પ્લાઝમા થેરાપી મોસ્ટલી ઘણા બધા પેશન્ટોમાં ઇફેક્ટિવ છે. અને એ બી એક સ્ટડી થયો છે કે જો કોવિડ ઇન્ફેક્શન થયાના 8-10 દિવસ પહેલા જ, મતલબ કોવિડ ઇન્ફેક્શન આજે થયો છે અને વિથિન 10 ડેઝમાં તેમને પ્લાઝમા પ્રોવાઈડ કરવામાં આવે, તેની સારી ઇફેક્ટ જણાય છે. મતલબ ખાસા બધા પેશન્ટોને ઇફેક્ટિવ છે અને ટ્રીટમેન્ટ બી, મતલબ અત્યારે ફર્સ્ટ લાઈન ટ્રીટમેન્ટ તરીકે બી યુઝ કરે છે કે 10 દિવસ થાય છે પેશન્ટનું સેચ્યુરેશન ઓછું થયું છે તો એ લોકો પ્લાઝમા ચડાવી દે છે. તો વિથિન 10 દિવસ પહેલા જો 8-10 દિવસની અંદર તમે પ્લાઝમા ચડાવી દો, તેની સારી એવી ઇફેક્ટ જોવા મળે છે. અને અમારી પાસે બી ખાસા બધા એવા, અમારા પ્રથમા બ્લડ સેન્ટરમાં એવા બી ઘણા ડેટા અમે લોકોએ જોયા છે કે બે પ્લાઝમામાં પેશન્ટને સારી રિકવરી બી આવી છે, એવું છે. ઓકે ઓકે ફાઇન. અને જી 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 કન્ટિન્યુ. એટલે બધાએ પ્લાઝમા બ્લડ ડોનેશન બી સાથે કરવું છે. અને જે કોવિડ ઇન્ફેક્શન થયા છે એ ડોનરો આજે ઇન્ફેક્શન થયું છે તો 28 દિવસ પછી એ પ્લાઝમા બી ડોનેટ કરી શકે છે. તો હું એ બી અપીલ કરીશ કે જે કોવિડ ઇન્ફેક્શન થઈ છે અને જે હેલ્ધી અત્યારે છે 28 દિવસ પછી, એ બી પ્લાઝમા ડોનેટ કરવા માટે બધા બધા સેન્ટરો છે જ્યાં પ્લાઝમા થાય છે ત્યાં ડોનેટ કરવા માટે જાય. ઓકે ફાઇન. વિશ્વાસભાઈ આપણી પાસે આવું છું જે પ્રમાણે મારો ક્વેશ્ચન ની વાતમાં હું એક એડિશન કરીશ કે હાલની જે રીસન્ટ ગાઈડલાઈન છે એ પ્રમાણે કોવિડમાંથી સાજા થયા પછી ફક્ત 14 દિવસ બાદ વ્યક્તિ પોતાનું પ્લાઝમા ડોનેશન કરી શકે છે. એટલે 28 દિવસનો જે ગાળો હતો એ જૂનો હતો, અત્યારે 14 દિવસ પછી પણ વ્યક્તિ પ્લાઝમા ડોનેશન કરી શકે છે. જી ફાઇન ફાઇન. વિશ્વાસભાઈ મારો સવાલ એ છે, હાલાકી બ્લડ ડોનેશન અને પ્લાઝમા ડોનેશનની તો વાત કરી લીધી, ઓર્ગન ડોનેશન પર આવું છું મારે. એને લઈને અનેક માન્યતાઓ છે લોકોના મનમાં, હાલાકી ઘણી બધી ઓર્ગેનાઇઝેશન આના માટે કેમ્પ કરી રહ્યા છે, લોકોમાં અવેરનેસ લાવી રહ્યા છે કે તમે ઓર્ગન ડોનેશન તરફ આગળ વધો, તમારા અંગ દાન કરો. એને લઈને અનેક માન્યતાઓ આપ જાણતા હશો, જેવી કે ભાઈ હું આ વખતે અંગદાન કરીશ તો નેક્સ્ટ જન્મમાં મને આ વસ્તુ મળશે કે નહીં, આવી એક બેઝિકમાં આવી અનેક માન્યતાઓ મારા કરતાં વધુ તમે જાણતા હશો બહુ સારી રીતે. પણ આ માન્યતા કેટલી સાચી છે અને ખરેખર ઓર્ગન ડોનેશન તરફ પણ હવે ગુજરાતે આગળ આવવું જરૂરી છે અને આવવું જોઈએ, તો એના માટે શું શું પરિબળો છે, લોકોમાં અવેરનેસ લાવવા માટે શું પ્રયત્ન થઈ રહ્યા છે, એનું મહત્વ કેટલું છે ઓર્ગન ડોનેશનનું? આપને કહેતા એક આનંદની લાગણી અનુભવું છું કે બ્લડ ડોનેશનમાં જેવી રીતે ગુજરાત સમગ્ર ભારતમાં ડોનર પોપ્યુલેશન રેશિયો જોવા જઈએ તો મોખરાનું સ્થાન ધરાવે છે, તેવી જ રીતે ચક્ષુદાનમાં પણ આપણે ખૂબ જ આગળ છીએ. અંગદાન માટેની અવેરનેસનો કંઈક અંશે હજી થોડો અભાવ છે, અથવા તો જે ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે, પણ ચોક્કસથી અત્યારે સુરત આપણા ગુજરાતમાં સૌથી એમાં આગળ છે કે જેમાં લોકોએ અંગદાનને સ્વીકારી લીધેલું છે. અને ધીરે ધીરે કરીને સમગ્ર ગુજરાતી પ્રજા કે જેના લોહીમાં દાન વણાયેલું છે તે ચોક્કસથી અંગદાનનું મહત્વ સમજશે. કેટલાક કિસ્સાઓ છાપામાં અને મીડિયાના મિત્રો દ્વારા ખૂબ જ સારી કામગીરી થાય છે કે તેઓ આવી વસ્તુને પોઝિટિવલી એમના ન્યૂઝ મીડિયામાં કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં વારંવાર પ્રકાશિત કરે છે. અને જેટલું આ વધારે થશે તેટલું લોકોને એનું મહત્વ સમજાશે. જે લોકોના ઇન્ટરવ્યુઝ કરીએ કે ભાઈ આનાથી ગેરફાયદો કોઈ નથી ને કોઈકનું જીવન આખું બચે છે, એ એક વ્યક્તિનું જીવન નહીં પણ એનું આખું પરિવાર તમે બચાવી શકો છો, અથવા તો એક આખા પરિવારને નવજીવન આપો છો, એવું ઉમદા કામ જો થતું હોય તો ચોક્કસથી આપણે અંગદાન માટે પણ આગળ આવવું જ જોઈએ. ઓકે ફાઇન. તૃપ્તિબેન હું આપણે પૂછવા માંગુ છું, બેક ટુ ધ ટોપિક આવીએ કે રક્તદાન પર આવીએ. જેવી રીતના રેડક્રોસે પણ જાહેરાત કરી કે 2-3 ડોનર હશે તો એમની વેન જશે,
સામેવાળો પેશન્ટ અરે સામેવાળો જે ડોનર હશે એને ફીલ કરવામાં આવશે કે તમને ચેપ નહીં લાગે, તમને કોરોનાથી સંક્રમિત નહીં થાવ. અને બે કે ત્રણ પેશન્ટ હશે તો તમારા ત્યાં ગાડી આવશે, ફક્ત તમારે ઘરની નીચે આવવાની જરૂર છે. એ જ રીતે અલગ અલગ ઓર્ગેનાઇઝેશન, આપની પણ ઓર્ગેનાઇઝેશને કેવા પગલાં લીધા છે, કેમ કે અત્યારે જરૂરી છે, આગામી મતલબ અગમચેતીના ભાગરૂપે અત્યારથી જ ક્યાંક અવેરનેસ આવશે તો બે ત્રણ મહિનામાં આપણે એ સ્ટેજ પર આવી જઈશું કે ક્યાંક સર્વાઈવ કરી શકીશું. તો આપની ઓર્ગેનાઇઝેશન, આપ જાણતા હોય બીજી અધર ઓર્ગેનાઇઝેશને કેવા પગલાં લીધા છે? જો હું અમારા ઓર્ગેનાઇઝેશન જે પ્રથમા બ્લડ સેન્ટરની વાત કરું તો અમે અમારી વાન જાય છે, મતલબ અલગ અલગ એરિયામાં જાય છે. અમે અમારે એવું હોય છે કે ડોનરને અમે કોલ કરીએ છીએ જેના 3 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. જો એ વિલિંગ હોય તો અમારી વાન, જો 3-4 ડોનર એ જ એરિયામાં આવવા તૈયાર હોય તો એ અમે ત્યાં એ વાન મોકલીએ છીએ. તો એ જેમ વિશ્વાસ સરે કીધું કે એર કન્ડિશનર વાન છે, તો એવી રીતના અમારે બી એવી રીતના એર કન્ડિશનર વાન હોય છે જે ત્યાં આગળ છે. એ 3-4 જે ધારો કે બાપુનગર એરિયા છે તો એ બાપુનગર એરિયામાં 3-4 ડોનર આજે આવવા રેડી છે તો ત્યાં આગળ એ એરિયામાં ઉભી રહેશે અને 3-4 ડોનર ત્યાં નજીકમાં જશે, ત્યાં આવીને ડોનેટ કરે છે. અને અમે બી લાસ્ટ ટાઈમ બી જે માર્ચ એપ્રિલમાં જેમ વિશ્વાસ સરે વાત કરી કે બહુ જ અછત હતું, લોકડાઉન હતું, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન નહોતું, ત્યારે બી જે વાન ચાલુ બે મતલબ સોસાયટીમાં 5-6 જણા રેડી હોય, કોઈ ઓફિસમાં ગ્રુપમાં કોઈ 4-5-6 જણા રેડી હોય તો વાન કે કોઈ બી ગાડી અમે મોકલતા હતા ડોનરને લાવવા લઈ જવા, કાં તો પછી ત્યાં જ અમારી વાન જતી હતી. એવી રીતના અત્યારે બી જે ડોનેશન ઓછું થયું છે તો અમારી બી વાન અમે બી વ્યવસ્થા કરી છે કે અમારી ગાડી ડોનરને જઈને લઈ આવે, મૂકી આવે, કાં તો પછી અમે ત્યાં જ જઈને અમારી વાન જઈને ત્યાં ડોનેટ કરે. તો મોસ્ટલી બધી જ ઓર્ગેનાઇઝેશન આવા પગલાં લઈ જ રહી છે. ઓકે ફાઇન, વિશ્વાસભાઈ મારો આપનો સવાલ છે, ફક્ત રેડ ક્રોસની વાત નહીં કરું, દરેક ઓર્ગેનાઇઝેશનની વાત કરીશ. ક્યાંકનું સ્તર કે પ્રમાણ કદાચ ક્યાંક રેડક્રોસ જેટલું નહીં હોય, પણ તમામ ઓર્ગેનાઇઝેશન જે અમદાવાદ ગુજરાતમાં કામ કરી રહી છે એ તમામ ઓર્ગેનાઇઝેશનને આપ શું મેસેજ આપશો? કેમ કે તમે જે પ્રમાણે કીધું કે આવનારા મે જૂન પછી ક્યાંક ઘટ પડી શકે એવી શક્યતા છે, તો ફક્ત એવું નહીં કે રેડક્રોસ, દરેક ઓર્ગેનાઇઝેશનને શું મેસેજ આપવા માંગશો? દરેક ઓર્ગેનાઇઝેશનને, અને આપણે નસીબદાર છીએ કે ગુજરાત સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ દ્વારા પણ બધી જ બ્લડ બેંકોને જે નવી નવી ગાઈડલાઈન આવે છે તેની સમયાંતરે માહિતી આપવામાં આવે છે, તેમને અપલિફ્ટમેન્ટ માટે તેમના તરફથી સપોર્ટ આપવામાં આવે છે, અને ગુજરાત સરકાર દ્વારા પણ બ્લડ બેંકો માટે લાભકારી યોજનાઓ નિત સમયાંતરે રિલીઝ કરવામાં આવે છે. તે થકી બધી જ બ્લડ બેંકોને એક સારું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવેલું છે. અને દરેક બ્લડ સેન્ટર દ્વારા, હું રેડક્રોસની તો કામગીરી સારી જ છે પરંતુ ગુજરાતમાં જેટલી લાયસન્સ બ્લડ બેંક ચાલે છે તે તમામે પોતાનું સ્તર ખૂબ જ ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટેના પ્રયત્નો હાથ ધરેલા છે. તેના માટે અમે ગુજરાત સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ અને તેના પદાધિકારીઓના પણ આભારી છીએ કે તેઓ અમને આ માટે સતત દરેક બ્લડ સેન્ટરને માર્ગદર્શન આપે છે. અને દરેક બ્લડ સેન્ટરની પ્રાયોરિટી એ જ છે કે જે દર્દી તમારા ત્યાં આવે છે તેને તેની જરૂરિયાતના સમયે આ બ્લડ અવેલેબલ કરાવો, તો ચોક્કસથી એ બ્લડ ડોનર, એ પેશન્ટનો સગો તમારા ત્યાં ચોક્કસથી બ્લડ ડોનેશન માટે આવશે અને કોઈ બ્લડ બેંકમાં ક્યારે પણ બ્લડની અછત નહીં સર્જાય. જરૂર એટલી જ છે કે જે તે વ્યક્તિને જે તે સમયે રક્તની જરૂરિયાતના સમયે આપણે એને બ્લડ પૂરું પાડીએ તો ચોક્કસથી સમાજ આપણને વળતર રૂપે એનાથી આપેલા કરતા અનેક ગણું રક્ત આપણા બ્લડ સેન્ટરમાં ચોક્કસથી લોકો ડોનેશન આપવાની ગુજરાતીઓમાં નેમ છે અને હંમેશા જળવાયેલી રહેશે. બિલકુલ, આ બંને જોડાયા અને જે પણ ચર્ચા કરી, ઇનપુટ્સ આપ્યા તે બદલ આપ બંનેનો આભાર. તો ખાસ કરીને જે કન્ક્લુઝન બહાર આવી રહ્યું છે કે લોકોએ ડરવાની જરૂર નથી, તમે સંક્રમિત નહીં થાવ, તૃપ્તિબેને કહ્યું, વિશ્વાસભાઈ કીધું પ્રમાણે 21-40 વર્ષની એજના જે યુવા વર્ગ છે, હાલાંકી એમને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી નથી, પરંતુ ક્યાંક એમની એજ એવી છે કે ક્યાંક બ્લડ ડોનેટ કરશે તો એમનામાં ઇમ્યુનિટી પણ નહીં ઘટે. અને તમારી કેર દરેક ઓર્ગેનાઇઝેશન રાખી રહી છે, એમના ક્લિનિકની વાત કરી લઈએ, એમના વેનની વાત કરી લઈએ, દરેક જગ્યાએ તમે સંક્રમિત ન થાઓ એના માટે તકેદારીના પગલાં અગમચેતીના ભાગરૂપે લેવામાં આવી રહ્યા છે. એટલે ખાસ કરીને યુવા વર્ગને અપીલ કરવા માંગીશ ફરી એકવાર નિર્માણ ન્યૂઝના માધ્યમ થકી કે અત્યારે મે જૂન સુધી જે પ્રમાણે વિશ્વાસભાઈ કહે છે આપણી જોડે પુરવઠો છે, પણ પછી અનેક પેશન્ટ્સ, અનેક દર્દી ક્યાંક બ્લડ માટે હવાત્યા ન મારે, એમને તકલીફ ઊભી ન થાય, અત્યારથી જ આપણે ડોનેટ કરવાની શરૂઆત કરીએ અને ખૂબ જ મોટા પ્રમાણમાં ડોનેશન આવે તેવી આશા. તો આ તો આજનો સબ્જેક્ટ, આજની ચર્ચા ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.